અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એટલે કે GLFની 10મી આવૃત્તિ ગુજરાત મીડિયા ક્લબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિ ગુજરાત મીડિયા ક્લબ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. તેનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તારીખ 24 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે થશે, જેમાં આવૃત્તિ ગુજરાત યુનિવર્સિટીના સંયોગથી તારીખ 24, 25 અને 26 ડિસેમ્બર 2023ના રોજ દ્વારા યોજવામાં આવશે. ત્યારે ગુજરાતના પત્રકારત્વ અને મીડિયા જગતની સૌથી અગ્રણી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબ GLFને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવા આગળ આવી છે. GLF રાજ્યમાં સૌથી લાંબા સમયથી ચાલતો અને સૌથી લોકપ્રિય સાહિત્ય ઉત્સવ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ગુજરાત યુનિવર્સિટી ઓર GLF કે દોનો કે સંયોગ છે. 24 દિસંબર સે 26 દિસંબર તક 3 દિવસીય ફેસ્ટિવલ આયોજિત કરેંગે, જિસમેં માનનીય ગૃહ ઓર સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ ઉસકા ઉદ્ઘાટન કરેંગે ઓર ફિર ઉસકે બાદ બહોત સારે હમારે દેશ કે યશસ્વી ઓર ગુજરાત કે બડે મૂર્ધન્ય સાહિત્યકાર પત્રકાર ઉસમેં ભાગ લેને વાલે. લગભગ શામ કે સમય હમ લોગ યે ઉદ્ઘાટન કરેંગે. અભી શેડ્યુલ આપકો ડિટેલ મેં દે દેંગે દો દિન બાદ. उसके बाद नेचुरली फिर दूसरी सारी प्रवृत्तियां शुरू होंगी. गुजरात लिटरेचर फेस्टिवल की स्थापना हमें 10 वर्ष पहला करी. आ 10मी आवृत्ति है अने फेस्टिवल धीरे धीरे घणो एक्सपांड थयो. पहला हमें मात्र જેમ લિટરેચર ફેસ્ટિવલમાં સામાન્ય રીતે થતું હોય છે એવી રીતે સાહિત્યની ચર્ચાઓ પૂરતું કરવું એવો એક વિચાર હતો. પણ જ્યારે અમે પહેલો જ ફેસ્ટિવલ કર્યું ત્યારે અમને એક સમજાણું સૌથી અગત્યની વાત કે પત્રકારત્વ હોય કે સાહિત્ય હોય મેડમ બધે જે સૌથી મોટી સ્ટ્રગલ હોય છે એ ફિનાન્શિયલ હોય છે. અને કોઈ લેખકને સારી ઓપોર્ચ્યુનિટી બુક લખી અને કમાવામાંથી બહુ ઓછા લોકોને મળતી હોય છે ફિનાન્શિયલ રેમ્યુનરેશન. પણ ફિલ્મ રાઇટિંગમાં અને સ્ક્રીન રાઇટિંગમાં બધી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અને ફિનાન્શિયલ રિવોર્ડ પણ છે. અને યંગસ્ટર્સનું થોડું રુઝાન પણ એ બાજુ વધારે હોય છે. અને સાહિત્યકારોનું પણ બધાનું કહેવાનું થાય છે કે હવે ભવિષ્યમાં સાહિત્ય છપાવવાની બદલે સ્ક્રીન પર વધારે સર્જા છે. આપણે નવી નોવેલ્સની બદલે ફિલ્મની સ્ટોરીઝ વધારે લખીએ છીએ, કવિતાની બદલે ગીતો વધારે લખીએ છીએ. તો એ ટેકનોલોજી સાથેનો કાળક્રમે થતો કુદરતી બદલાવ છે. જબ મીડિયા ક્લબ સાથ મેં જોડ રહે તો હમ એક્સપેક્ટ કરેંગે કે આપ લોગ ચાવર સે ચાવર સપોર્ટ કરેંગે ઇસ ફેસ્ટિવલ કો. ચૂંકિ પિછલે 9 સાલ સે હમ ઓબ્ઝર્વ કરતે આ રહે કાફી બઢિયા પ્રયાસ જો હૈ કાફી ઉત્તમ પ્રયાસ શ્યામ ભાઈ ઓર ઉનકી ટીમ કી તરફ સે કિયા જાતા રહા હૈ. ઓર ગુજરાત મીડિયા ક્લબ મેં હમારી એક કોશિશ ભી યહી રહી હૈ કે કિસ પ્રકાર સે મીડિયા ફેટરનિટી કો ભી હમ જ્યાદા અચ્છા એક્સપોઝર દે પાએ અલગ અલગ ક્ષેત્રો. ઉસકે લિયે હમ લોગ સંજય ભાઈ ભી યહાં મૌજૂદ હૈ, હમારે ફાઉન્ડિંગ મેમ્બર હૈ, યે પુરાને પત્રકાર હૈ, આપ પત્રકારિતા સે થોડા દૂર હો ચુકે હૈ. લેકિન હમારા પ્રયાસ યહી થા શરૂ સે કિસ પ્રકાર સે હમ કેપેસિટી બિલ્ડિંગ ભી કર સકે અપને યંગ જર્નલિસ્ટ હૈ ઉસકે લિયે કઈ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતે હૈ. મતલબ હમારે પાસ યે પ્રપોઝલ આયા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કા કે સાથ જોડને કા, તો હમને ભી તુરંત ઉસે સ્વીકાર કર લિયા ક્યોંકિ તો 10વા એડિશન હૈ, કાફી બડી ઉપલબ્ધિ હૈ GLF કી. ઓર હમને યે સોચા કે ઇસકો ઓર બડા સ્વરૂપ દિયા જાય, ઇસકો ઓર એક બડે સ્કેલ પર લે જાયા જાય.